સુરત શહેરમાં નેશનલ હાઈવેથી 200 મીટરમાં આપણા શહેરમાં સૌ પ્રથમ સૌથી વિશાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયા એટલે કે અલ્પાઇન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, જેમાં આપના બિઝનેસનો વિકાસ કરવા માટે મશીનરી અને પ્રોડક્શન માટેની ખૂબ જ સરળ રીતે ઉત્પાદન કરવા માટે અહીંયાની જગ્યામાં અનુકૂળ આવે એવો પ્રોજેક્ટ એટલે કે અલ્પાઇન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક. અમારા પ્રોજેક્ટમાં 5 કોમન પ્લોટ આપવામાં આવે છે, 40 ફૂટનો વિશાળ રોડ, વિશાળ એન્ટ્રી તેમજ એક્ઝિટ ગેટ, સમગ્ર પાર્કમાં સીસીટીવીની સુવિધા, ડ્રેનેજ લાઇન, આરસીસી રોડ તેમજ સ્ટ્રીટ લાઇટ. શોપિંગ સેન્ટર અને રમણીય વાતાવરણ વચ્ચેનો પ્રોજેક્ટ એટલે કે અલ્પાઇન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક. ગિરનાર હોટલની પાછળ ટોલ પ્લાઝા પાસે નેશનલ હાઈવે નંબર 8 કામરેજ સુરત. વાત કરીએ જેતપુરની, જેતપુરના પેટલા ગામના વિદ્યાર્થીઓએ આજે શાળાએ જવાની જગ્યાએ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. સવારમાં આજે પેટલાના વિદ્યાર્થીઓ જેતપુર શાળાએ જવા માટે એસટી બસમાં ચડ્યા હતા, જ્યારે બસમાં બેસવા બાબતે મહિલા કંડક્ટરે વિદ્યાર્થી સાથે બોલાચાલી કરી. મહિલા કંડક્ટર ઉગ્ર બની અને તેમણે એક વિદ્યાર્થીનીને થપ્પડ મારી દીધી, જેના પગલે પેટલાના અપડાઉન કરતા તમામ વિદ્યાર્થીઓ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પેટલા ગામના તમામ વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે એસટી બસની હેરાનગતિનો સામનો કરવો પડે છે. ગામની અંદર એસટી બસ આવતી જ નથી અને જે આવે છે તે એસટી બસમાં ઘણીવાર ચડવા પણ દેવામાં આવતા નથી, જેમાં કંડક્ટર હેરાન કરતા હોય. આજે તો હદ વટાવી દીધી. મહિલા કંડક્ટરે એક છોકરીને થપ્પડ મારી દેતા સમગ્ર મામલો બિચક્યો હતો અને પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. જેતપુર એસટી ડેપોના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર દ્વારા પણ સમગ્ર મામલે ઢાંક પીછોડ કરવા જેવું નિવેદન આપ્યું હતું અને વિદ્યાર્થીની ફરિયાદનો નિકાલ કરવાનું પણ જણાવ્યું હતું. પાછળ જગ્યા હતી અને એ હટાવતા નહોતા પાછળ, અને એને ખીચ ચડી એટલે એને થપ્પડ મારી લીધી હતી. અમે હટાવતા હતા કે તમે પાછળ હટો, જગ્યા છે તો એ તો અમને મારી લીધી. ચડી ગયા હતા બધા, દરવાજો પેક થઈ ગયો હતો, તોય છતાંય એને પાછળ નહોતા હટાવવા, જગ્યા હતી તોય છતાંય એને થપ્પડ મારી લીધી હતી. જે એક બે આવે એ નાની બસ હોય એટલે ભરેલી આવે, એટલે એમાં હમાઈને એને બધે મોડું થાય કોલેજ જવાનું. 7:45 બેઠા હોય, 9 વાગે ક્યારેક કોલેજે પહોંચે. અને ઓમ કે બેટી બચાવો ને આમ ભણવામાં કે બસ પહોંચી ન શકીએ. અમે ગાડીઓ નહીં જતી અને અંદર મેં કરાવી દઉં, અને માથાગઢમાં એવું છે કે બહુ ટ્રાફિક જામ હોય ને ભાઈ અંદર ઘર્ષણમાં હિસાબે આડે સમજણ ફેર થઈને થોડીક બબલ થઈ હોય, બાકી એવું કાંઈ છે નહીં. બરાબર, એટલું સમાધાન થઈ ગયું હે. અને બીજા નંબરમાં કે જે કંઈ ગાડી પેટલા નથી આવતી એને અમે ગામમાં કરાવી દઈશું બધી. સુરેશ ભાલિયા, જીટીવી ન્યૂઝ, જેતપુર.